આમ તો ગુજરાતમાં માં દારૂ નથી મળતો પણ ધારાસભ્ય જાતે એવું કહે કે મારા વિસ્તારમાં દારૂ ભઠ્ઠા ચાલે છે તો શું કરવાનું વિપક્ષના ધારાસભ્ય બોલે તો સરકાર કહે કે અમને બદનામ કરવા ષડયંત્ર છે પણ આ તો ભાજપના જ ધારાસભ્ય કહી રહ્યા છે કે કડીમાં દારૂ બંધ કરાવો નમસ્કાર જમાટ સાથે હું છું પાર્થ હું તો બધી જગ્યા છું બધી રજૂઆત કરી છે કે દારૂ ની ચાલતી હોય દારૂ વેખાતા હોય તમામ બંધ કરો કરી તાલુકામાં બહુ દારૂનું ઘસણ થઈ રહ્યું હોય તો બંધ કરવા માટે મારો પ્રયત્ન છે ખાસ નંદા સંઘ પોલીસ સ્ટેશનમાં આવ્યા કયા વિસ્તારમાં દારૂ એ તો બધી જગ્યાએ આખા કચ્છ મારે વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે કરશન સોલંકી જો કે પહેલી ચર્ચામાં નથી આ પહેલા કડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ પર પણ કરશનભાઈએ આકરા પ્રહારો કર્યા હતા ત્યારે પણ કારણ આંતરિક હોવાનું સામે આવ્યું હતું આ વખતે પણ સ્થિતિ દેખાય એટલી સરળ તો નથી જ અમે પણ મહેસાણાથી લઈ અમદાવાદના અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર લાઈવ રેડ કરી ચૂક્યા છીએ અને બુટલેગરો એટલા બેફામ હોય છે કે સીધા જ પત્રકારો પર હુમલા કરે છે પોલીસ ત્યારે કોઈ એક્શન નથી લેતી પણ આ જ બુટલેગરો ઘણીવાર પોલીસ પર પણ હુમલો કરે છે અને ત્યારે પોલીસને અહેસાસ થાય છે કે જે બધીનું એ પોષણ કરી રહ્યા છે એ જ બધી એક દિવસ એમને ખાઈ જવાની છે આમાં એક એંગલ એ પણ છે કે અહીંયા દારૂ કંઈ આજે જ મળતો થઈ ગયો હોય એવું પણ નથી પણ કડી પોલીસ સ્ટેશનમાં જે વહીવટદાર હપ્તા ઉઘરાવતો એને સાઈડલાઈન કરીને બીજાને કામ સોંપ્યું તો આંતરિક હિતો જોખમાયાનું એક પાસું છે જો કે ધારાસભ્ય પોતાના ફાયદા માટે ગયા હોય કે સત્ય ઉજાગર કરવા હકીકત એનાથી પલટાઈ નથી જતી દારૂ ખુલ્લે આમ વેચાય અને આપણે સતત ઢોંગ કરીએ એ કેવી રીતે ઉપાય હોઈ શકે પાસે હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યા પીઆઈ એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠી ચાલતી હોય દારૂ વેકાતા હોય તમામ બંધ કરો કરી તાલુ કામ બહુ દારૂનું ઘસણ થઈ રહ્યું હોય તો બંધ કરવા માટે મારો પ્રયત્ન છે ખાસ નંદા સંઘ પોલીસ સ્ટેશનમાં આવ્યા કયા વિસ્તારમાં દારૂની ભઠ્ઠી એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે